મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો અંદાજે પાંચસો વર્ષ પહેલા રામાનુજાચાર્યના શિષ્ય ભારત ભ્રમણાએ નીકળ્યા હતા તે દરમિયાન એક દિવસ તેમણે ધાનેરાની આ ભૂમિ પર રોકાણ કર્યું અને રાત્રે જ્યારે રામાનુજ આચાર્યના શિષ્ય નિંદ્રામાં હતા તે સમય દરમિયાન તેમને ભગવાન કૃષ્ણ સપનામાં આવ્યા હતા ભગવાન કૃષ્ણનું સપનું આવતા રામાનુજાચાર્યના શિષ્યએ વહેલી સવારે કૃષ્ણ અને રાધાની મૂર્તિ તેમજ એક શિવલિંગ બનાવી મંદિરની સ્થાપના કરી હતી તે બાદ દેવડા કુલના લોકો ધાનેરાની ભૂમિ પર આવ્યા અને ધાનેરા શહેરની સ્થાપના થઈ દેવડા કુલના સમયમાં પણ રાધાકૃષ્ણ મંદિરની પૂજા અર્ચના કરવામાં આવતી દેવડાઓના રાજ ગયા અને નવાબોના રાજ આવ્યા તે દરમિયાન પાલનપુર સ્ટેટના નવાબ દ્વારા રાધાકૃષ્ણ મંદિર માટે પગારથી પૂજારી રાખેલ અને રાધાકૃષ્ણના મંદિરનો સગડો ખર્ચ નવાબ ઉપાડવા લાગ્યા તેમજ મંદિરની પૂજા કરનારને ખેતર પણ ભેટમાં આપ્યું હતું અને આજે પણ પૂજા કરનાર પટેલ પરિવારમાં આ ખેતર રહેલો છે ઓગણીસો પંચોતેરમાં આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું તે બાદ ધાનેરાના લોકો અને મહંતો દ્વારા મંદિરમાં નવીન કામ કરાવી રાધાકૃષ્ણ સીતારામ લક્ષ્મણની નવીન મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લા તેમજ રાજસ્થાનના ભક્તો પણ રાધાકૃષ્ણના મંદિરે દર્શન માટે આવતા હોય છે ભક્તો કૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ધાનેરામાં આવેલા મંદિરે દૂર દૂરથી ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે આવે છે ધાનેરામાં આવેલા રાધાકૃષ્ણનું મંદિર ઠાકર મંદિર તરીકે પણ ઓળખાય છે ધાનેરામાં શુભ પ્રસંગે તેમજ લગ્ન બાદ દુલ્હા દુલ્હનને રાધાકૃષ્ણ મંદિરે જાર કરવા તેમજ નૈવેદ્ય ચડાવવા માટે તેઓ આવતા હોય છે રાધાકૃષ્ણના મંદિરે જે ભક્તો દ્વારા માન્યતા માનવામાં આવે છે તે માન્યતા પૂર્ણ થતી હોય છે તેવો દાવો પણ ભક્તો કરી રહ્યા છે તેથી ધાનેરા સહિત રાજસ્થાનથી પણ ભક્તો રાધાકૃષ્ણના મંદિરે આવે છે આસ્થા અને શ્રદ્ધા સાથે કાળિયા ઠાકોર એટલે કે કૃષ્ણ ભગવાનની માન્યતા રાખે છે ધાનેરાના ઠાકોરવાસમાં આવેલા રાધાકૃષ્ણના મંદિરે જે ભક્તો જન્માષ્ટમીના રોજ બજરી અને ભગવાનના વાઘાની માન્યતા માને છે તેમની માન્યતા કાળિયો ઠાકોર પૂર્ણ કરે છે માન્યતા પૂર્ણ થતા ભક્તો કાળિયા ઠાકોરને નવા વાઘા પહેરાવતા હોય છે પાંચસો વર્ષ જૂના પ્રાચીન કાળિયા ઠાકોરના મંદિરમાં રાધાકૃષ્ણની સાથે સાથે શિવજીની પણ પૂજા આરાધના થાય છે ઠાકોર મંદિરમાં રાધાકૃષ્ણની મૂર્તિની સાથે સાથે ભોયરામાં શિવલિંગ પણ આવેલ છે તેમજ મંદિરની બહાર આનંદ સ્વામી મહારાજની મૂર્તિ પણ આવેલી છે તેથી રોજ સવારે અને સાંજે ભક્તો આરતી કરી રાધાકૃષ્ણ સાથે સાથે શિવજી અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની પણ પૂજા અર્ચના કરતા હોય છે તે ઉપરાંત બાળકો શાળાએ જતી વખતે રાધાકૃષ્ણના દર્શન કરીને શાળાએ જતા હોય છે જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ધામધૂમથી રાધાકૃષ્ણના મંદિરમાં ઉજવવામાં આવતો હોય છે તેમાં શ્રી કૃષ્ણનો જન્મ અને મટકી ફોડના કાર્યક્રમ સાથે રાસ ગરબા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે શિવરાત્રીના દિવસે રાત જાગરણ અને ભજન સંધ્યાનો કાર્યક્રમ કરવામાં આવે છે શ્રાવણ માસમાં એક મહિનો મંદિરમાં આવેલ શિવલિંગની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે ધાનેરામાં આવેલું પાંચસો વર્ષ જૂનું રાધાકૃષ્ણનું મંદિર જે ઠાકોર મંદિર તરીકે ઓળખાય છે આ મંદિરના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે અને જે ભક્તો દર્શને આવતા હોય છે તેમની માન્યતા પણ પૂર્ણ થતી હોવાના દાવા ભક્તો દ્વારા કરવામાં આવે છે